કંપનીની વીજ લાઇનો ઊભી કરવાના કામમાં ખેડૂતો ઉપર થતા અત્યાચાર બાબતે પ્રાંત અધિકારી નખત્રાણા ખાતે આવેદન પત્ર અપાયું। તારીખ 19 ફેબ્રુઆરી 2022 ના નખત્રાણા તાલુકાના સુખપર ગામમાં ખેડૂત પરિવાર પોતાના ખેતરમાં કામ કરી રહ્યા હતા ત્યારે અદાણી કંપનીના કહેવાતા કોન્ટ્રાક્ટરના માણસો સરકારી કાયદાની બીક બતાવી ખેડૂતોના ઊભા પાકમાં વાડીની ફેન્સિંગ તોડીને 10 થી 15 માણસો ખેડૂતની રજા વગર વાડીમાં ઘૂસીને પરિવારને ગાળો આપીને વીજ તાર ખેંચવાનું કામ ચાલુ કરેલ હતું। તેમાં ખેડૂત પરિવારે વિરોધ કરીને પૂરતું વળતર મળે તેવું જણાવેલ પણ કંપનીના માણસો સિંધી દાદાગીરી ગુંડાગીરી ધક્કા મૂકી હાથમાં વાયરના ટુકડા લઈને રીતસર વાયરના હથિયારથી ખેડૂત પરિવારને માર્યા હતા। બહેનોને ઢસડીને ફંગોળી હતી। આવી દાદાગીરી ખેડૂતો ક્યારે પણ નહીં ચલાવી લે। ગુનેગારો ઉપર સખત કાર્યવાહી થવી જોઈએ। ખેડૂતોને ન્યાય મળવો જોઈએ। સમગ્ર કચ્છ જિલ્લામાં અલગ અલગ કંપનીઓ દ્વારા આ રીતે દાદાગીરી કરીને કાયદાની બીક બતાવીને પોલીસની બીક બતાવીને કંપનીઓ કામ કરી રહી છે તેનાથી ખેડૂતો પોતાના ખેતરમાં સુરક્ષિત નથી। બહેન દીકરીઓ પોતાના ખેતરે જવામાં ડરી રહી છે। ખેડૂતો કોઈ પણ સંજોગે આવી પરિસ્થિતિ ચલાવી નહીં લે। આ બાબતે યોગ્ય તપાસ થાય અને ગુનેગારોને સજા થાય અને ખેડૂતોને ન્યાય મળે તેવી રજૂઆત કરવામાં આવી હતી। કંપનીઓ ખેડૂતોને સાથે રાખીને કામ કરે જેનાથી ગુંડા તત્વોને પ્રોત્સાહન ન મળે, નહીંતર આગામી સમયમાં ભારતીય કિસાન સંઘ દ્વારા આ બાબતે ઉગ્ર લડત ચલાવાશે। કંપનીઓના કામમાં રૂકાવટ થશે તેવી સંપૂર્ણ જવાબદારી આપની રહેશે। આ બાબતે ભારતીય કિસાન સંઘ દ્વારા પ્રાંત કચેરી નખત્રાણા ખાતે રજૂઆત કરવામાં આવી તરફ જઈ રહ્યું છે। આ તમારે વિકાસ કરવો હોય તો આખું રણ પડ્યું છે, રણની અંદર જઈને તમે વિકાસ કરો, બાકી ખેડૂતોના ભોગે વિકાસ ન થઈ શકે। આ દેશને જો બચાવવો હશે તો ખેડૂતો બચાવી શકશે અને આ દેશ એના સિવાય બચી જ નહીં શકે। અને કોરોનો ગયો, કોરોનાની અંદર જીડીપી આપણો જો બચાવ્યો હોય તો દેશના કિસાનો બચાવ્યું છે, એટલે કિસાનો સાથે અને માલધારીઓ સાથે આવી છેતરપિંડી સાથે ક્યારે ચલાવી લેવામાં નહીં આવે। ખાસ કરીને જે રાજકીય રીતે આપણે સપોર્ટ નથી મળી રહ્યો આપણે, શું કહેશો આપણે? રાજકીય લોકો સપોર્ટ, રાજકીય લોકોને આપના માધ્યમથી કહું છું, અહીંયાના ધારાસભ્ય હોય, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના પ્રતિનિધિઓને કહું છું કે આવી દાદાગીરી નહીં ચાલે। તમે જવાબદારી છે તમારી અને તમે જે બનાવ બને છે જે ગામડાઓની અંદર, તમે ત્યાંથી મત લઈને ચૂંટાણા છો, એટલે આવો બનાવ આ સાજે એવો આ બનાવ નથી, એટલે આમાં તમે પણ ધ્યાન દઈને સરકાર સુધી આ વાત પહોંચે, નહીં તો આગામી દિવસોમાં જિલ્લાને સાથે રાખીને સંપૂર્ણ જિલ્લો આખો, અમારું ભારતીય કિસાન સંઘ રાષ્ટ્રીય સંગઠન છે, પ્રાંતમાંથી પણ મેં રાતના વાત કરી છે કે આવી રીતના ન ચાલે, એટલે જિલ્લાને સાથે આખાને રાખીને કાર્યક્રમ દેવાની ફરજ પડશે। અત્યારે શું કામ ચાલુ છે કે શું બંધ છે, કેવી રીતે છે અત્યારે? રાતના એવા મને છેલ્લા મેસેજ હમણાં અમારા તાલુકાના પ્રમુખશ્રીએ કીધું કે રાતના પણ આવીને કામ ચાલુ કરવાની પેરવી કરતા હતા, પણ હું આપના માધ્યમથી ગુંડાઓને કહું છું કે આવવું હોય તો રાતના નહીં, દિવસના આવો, અમે લડવા માટે હવે તૈયાર થઈ। તમે રાતના આવીને શું ઘૂસણખોરી કરો છો? ખેડૂતોને તમારે પૈસા નથી આપવા, એના પાકનું વળતર નથી આપવું અને તમારે દાદાગીરી કરવી છે, એટલે આવી દાદાગીરી કોઈ હિસાબે ચલાવી લેવાય નહીં। એમને કહું છું કે તમારી એવડી દાદાગીરી હોય તમે આવી જાઓ, કાંઈ વાંધો નહીં, જે થવાનું હશે થઈ રહેશે, જ્યારે તમારા પાટલા ઉપરથી કોઈક રોટલો જટી લે ત્યાં સુધી અમારે કેટલી આજીજી કરવી? બહેનો જે આજીજી કરતી હતી, આપે પણ વિડીયો જોયો હશે, આપના માધ્યમથી કહું છું તંત્રને કે જે બહેનો આજીજી કરતી હતી ખરેખર, કે ભાઈ સમજો, અમારી વાત સમજો, છતાંય સમજતા નહોતો ને બહેનો સાથે જે વર્તન કરતા હતા એ ખરેખર છે ને આ દેશને શોભે એવું નહોતું। કચ્છ કિસાન સંઘ અને તાલુકા કિસાન સંઘ આગળનું સ્ટેન્ડ શું રહેશે આપણે? જો આગળના કામમાં હું ક્લિયર કહું છું આપના માધ્યમથી કે જો હવે દાદાગીરી કરવામાં આવશે તો વિવિધ કાર્યક્રમો આપવાની ફરજ પડશે, જે કાંઈ પરિસ્થિતિ નિર્માણ થશે એની જવાબદારી તંત્ર અને સરકારની રહેશે।